મારું નામ વરુણ છે. હું 30 વર્ષનો છું. આમ તો મારી ઉંમર ઘણી મોટી કહેવાય, પરંતુ હજી સુધી મારું કરિયર બનાવી શક્યો નથી, જેના કારણે મને મારા કરિયરને લઈને ઘણી બધી ચિંતાઓ થતી હોય છે. મારા માતા પિતા ગામડાની અંદર રહે છે, જેના કારણે તેઓએ મને શહેરની અંદર મોકલ્યો છે. શહેરની અંદર હું એકલો ન પડી જાઉં તેને કારણે ગામડાની અંદર જે પડોશી અમારી સાથે રહેતા હતા તે પડોશી એ અહીંયા ઘર વસાવેલું છે, તેની સાથે હું રહું છું. મારા પાડોશી ખૂબ જ સારા છે. તેની ઉંમર 40 વર્ષની હશે અને તે એક વિધવા સ્ત્રી છે. તેના પતિ થોડાક સમય પહેલા મૃત્યુ પામ્યા હતા, જેના કારણે હવે તે એકલા રહે છે અને હું પણ તેમની સાથે રહું છું. તેનો સ્વભાવ ખૂબ જ સારો છે. ખૂબ જ પ્રેમાળ સ્વભાવ હોવાને કારણે મને તેની સાથે રહેવું ખૂબ જ ગમે છે. તે કોઈ પણ દિવસ મને રોકટોક કરતા નથી અને મારું કોઈ પણ કામ હોય તે મને કરી દેતા હોય છે, તેથી તેની સાથે રહેવું મને ઘણું ગમે છે. તે એક વિધવા સ્ત્રી છે, જેના કારણે તે મોટા ભાગે ટીવી જોયા કરે છે અથવા તો પોતાનું મન વ્યસ્ત રહે તેવું કામ કરતા હોય છે. પરંતુ મને ઘણી બધી વખત વિચાર આવતો હોય છે કે તેને શું કોઈ મનમાં ઈચ્છા નહીં હોય, તેને ખુશ થવાનું મન નહીં થતું હોય, પણ હું આ વિચારને હંમેશા દબાવી દઉં છું, કારણ કે મને નથી ખ્યાલ કે હું તેમને જ્યારે પૂછીશ ત્યારે તે કયું રિએક્શન આપશે. મારી ઉંમરને જોતા મને પણ ઘણી બધી ઈચ્છાઓ અને મનોકામના હોય છે. આ વિચારીને મને પણ અવનવા વિચારો આવી જતા હોય છે. એક સમયની વાત છે, જ્યારે સાંજનો સમય હતો, મારે થોડાક પૈસા જોઈતા હતા જે મેં તેમને આપેલા હતા, એટલે હું તે લેવા તેના રૂમની અંદર ગયો. મેં જેવો તેમનો રૂમનો દરવાજો ખોલ્યો, તે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા અને ફોનમાં યુટ્યુબ જોઈ રહ્યા હતા. મને જોઈતા જ તેમને ફોન મૂકી દીધો અને મને કહ્યું કે શું કામ છે. જ્યારે મેં તેમને કહ્યું કે મારે થોડાક પૈસા જોઈએ છે, તે તમે મને આપી શકશો, ત્યારે તે મારી પાસે આવ્યા, મારા માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું કે તું અહીંયા ઊભો રહે, હું હમણાં તને પૈસા આપું છું. એમ કહીને તેઓએ કબાટમાંથી મને રૂપિયા આપ્યા. હું રૂપિયા લઈને જતો હતો ત્યારે મેં જોયું કે તેમનો હાથ એકદમ ચીકણા હતા, જેને કારણે મને થયું કે આ શું હશે. પછી તેઓ બોલ્યા, જો તારે જરૂરી કામ હોય તો તું જઈ શકે છે, નહીંતર અહીંયા બેસ, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હું ત્યાં બેસી ગયો. તેણે મને કહ્યું, હવે આ દુનિયાની અંદર હું એકલી થઈ ગઈ છું, મારી જિંદગીની અંદર કોઈ આનંદ રહ્યો નથી, કોઈ મને સાથ આપે તેવું પણ નથી, તો શું તું મને મારી જિંદગીની અંદર સાથ આપીશ, મને આનંદ કરાવીશ? જો તું હા પાડીશ તો મને પણ તારી સાથે રહેવાની મજા આવશે અને તને પણ કદાચ મારી સાથે આનંદ આવશે. આ વાત સાંભળીને હું ઘણો જ ખુશ થઈ ગયો, કારણ કે આ મારા મનની વાત હતી. મેં રૂપિયા ખીચામાં મૂક્યા, ત્યાં અચાનક લાઈટ જતી રહી અને પછી શું થયું? જો તમે સાંભળવા માંગતા હોવ તો વિડીયોને લાઈક કરી દો અને એક નાની એવી કોમેન્ટ પણ કરી દેશો, અને જતા જતા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.